વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે 14 જૂન 2024 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રોમિસ ને જે વચન એ ગીતશાસ્ત્ર તેનો 51મો અધ્યાય અને 7મી કલમ 51 અને 7 જે 52 અને 7 ગીતશાસ્ત્ર 52મો અધ્યાય અને 7મી કલમ જે પુરુષ ઈશ્વરને પોતાનો આશ્રય ન કરે પણ પોતાના ધન પર ભરોસો રાખે, પણ હું તો સદાકાળ ઈશ્વર પર ભરોસો રાખું છું. 51મો અધ્યાય આપણે એની 1લી કલમ ગઈકાલે જોઈ. મારા પર દયા કર, અન્યાય પાપ ઉલ્લંઘનો ભૂસી નાખ, એ દાઉદ રાજાની પાપ કબૂલાતની પ્રાર્થના, એ ગીતશાસ્ત્ર 51મો અધ્યાય. ત્યાર પછી 52મા અધ્યાયમાં અહીંયા લખવામાં આવ્યું છે કે જે પુરુષ ઈશ્વરને પોતાનો આશ્રય માનતા નથી અથવા પોતાના ધન પર ભરોસો રાખે છે તે આશીર્વાદ થતો નથી. આ કલમમાં અને આ પ્રોમિસમાં 2 પ્રકારના વ્યક્તિઓનો સરખામણી કરવામાં આવી છે. પહેલી બાબત છે કે વ્યક્તિ જે ઈશ્વરને આધાર બનાવતો નથી, ઈશ્વર પર વિશ્વાસ રાખતો નથી, ઈશ્વરને આધીન થતો નથી અને ઈશ્વર પર ભરોસો રાખતો નથી, પણ એના બદલામાં શું કરે છે, એની પાસે માલ મિલકત ને ધન દોલત છે, એના પર એ વિશ્વાસ રાખે છે. જે વ્યક્તિ ધન દોલત પર વિશ્વાસ રાખે છે તે આશીર્વાદિત થતો નથી. કદાચ ધન દોલતના કારણે આશીર્વાદો ઘણા મળ્યા હોય એવું એ માને. પુષ્કળ ધન ને મિલકત છે. લુકની સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પેલો દાખલો આપ્યો, મૂર્ખ ધનવાન, ઘણી બધી ઉપજ થઈ, ખેતરમાંથી આવક થઈ, હવે આ અનાજ બધું ભરવું ક્યાં? ત્યારે પ્રશ્ન કર્યો કે હવે તો નાની વખારો તોડીને મોટી વખારો બનાવીશ, મારું અનાજ, મારું ખેતર, મારા નાણાં, મારી શક્તિ, મારું અનાજ. અને ત્યારે પ્રભુનું વચન ત્યાં બતાવવા છે કે હે મૂર્ખ, આજ રાત્રે તારો જીવ લઈ લેવામાં આવશે, ત્યાં બધું કોનું થશે? એટલે અહીંયા આગળ મૂર્ખ વ્યક્તિ છે, અહીંયા લખ્યું છે કે મૂર્ખે પોતાના મનમાં માન્યું કે ઈશ્વર છે જ નહીં, હવે ઈશ્વરની વાત જ ક્યાં કરવાની. અહીંયા આપણે જોઈએ છીએ કે ઈશ્વર છે જ ક્યાં, હોય તો મને બતાવો, અને ઈશ્વરની જરૂર પણ ક્યાં છે? મારી પાસે તો પુષ્કળ છે, મારે ઈશ્વરનું કામ શું છે? ઈશ્વર મને બતાવો. અને મૂર્ખ કહે છે, મૂર્ખે પોતાના મનમાં માન્યું કે દેવ છે જ નહીં. ગીત કરતા આ ગીતમાં જે સરખામણી કરતા કહે છે કે હું તો ઈશ્વરમાં માનું છું, ઈશ્વરના અસ્તિત્વમાં માનું છું, ઈશ્વરની ઓળખમાં માનું છું, ઈશ્વરનું કહ્યું કરું છું અને ઈશ્વરની અધીનતામાં રહું છું અને ઈશ્વર પર આધાર રાખું છું. એટલે 2 બાબતો છે સરખામણી, 2 વ્યક્તિઓની સરખામણી. 1 વ્યક્તિ ઈશ્વરમાં માનતી નથી, ઈશ્વર પર આધાર રાખતી નથી, પુષ્કળ છે એની પાસે ધન દોલત માલ મિલકત પુષ્કળ છે, એની સામે બીજી વ્યક્તિ એ એમ કહે છે કે હું ઈશ્વર પર આધાર રાખું છું, ઈશ્વર પર વિશ્વાસ રાખું છું, ભલે કદાચ એની પાસે કશું ના હોય
પણ જીવ તો ઈશ્વર તો છે ને, એ બાબત અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ગીતકર્તાનો કહેવાનો ભાવ, તારા વગર મારું કોઈ હિત નથી, તારા વગર મારું કોઈ હિત નથી અને મારો ઉદ્ધાર નથી. તેજ મારો ઉદ્ધાર કર્યો છે, તો જ મારું સર્વસ્વ છે અને જીવતા ઈશ્વરની નિકટતામાં રહે છે. એ તફાવત છે, એ તફાવત અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે અહીંયા જે વચન છે કે જે પુરુષ, જે વ્યક્તિ, ભાઈ કે બેન, પુરુષ કે સ્ત્રી, ઈશ્વરને પોતાનો આશ્રય ન બનાવે પરંતુ પોતાની ધન દોલત પર જ વિશ્વાસ રાખે ને આધાર રાખે, મારી પાસે નાણાં છે ને બધું જ હું કરી શકીશ, પણ બધું નાણાંથી થતું નથી. નાણાંથી મેડિસિન ખરીદી શકાય પણ ઊંઘ ખરીદી શકાતી નથી. એટલે અહીં આગળ કહે છે, પણ હું તો જીવતા ઈશ્વર પર ભરોસો રાખું છું અને ઈશ્વર પર આધાર રાખું છું. ત્યારે એવા ઈશ્વરની આગળ વાલા ભાઈઓ અને બહેનો આપણે આવ્યા છે. પ્રભુનું પ્રોમિસ છે, જો તમે મારી આજ્ઞા પાડશો, મારા વિશ્વાસમાં રહેશો, મારી આધીનતામાં રહેશો, તો હું તમારી સાથે રહીશ. અને ઈશ્વર આપણી સાથે રહેવાનું પ્રોમિસ આપે છે. ત્યારે આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપણા જીવનોમાં આપે, અને એ માટે પ્રભુનો આભાર માનીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજનો નવો દિવસ તમે અમારા જીવનોમાં બતાવ્યો. અને બે વ્યક્તિઓની સરખામણી કરતા પ્રભુ તમારું પ્રોમિસ, તમારું વચન અમે જોઈ શક્યા, સમજી શક્યા, શીખી શક્યા, ત્યારે આજનો આશીર્વાદ આપો, દોરવણી આપો, સહાય પૂરી પાડો, એવી અમારી નમ્ર વિનંતી અને પ્રાર્થના અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.